અવાજ બરાબર આવે છે ને? સંભળાય છે ને? બધું બરાબર ક્લિયર આવે છે? અવાજ બધું રેકોર્ડિંગમાં બરાબર આવે છે? સ્પીડ નથી લાગતી બહારનો અવાજ? એને તો રોકી આની ખામી છે કે બધાને પકડી દેશે. તમે કહેશો ત્યાં જતો રહેશો. સ્વામી આ સંસાર સ્મોધો થી ધરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ થી રીતિ સ્થાપના. પેલું તત્વ કયું હતું? અરે પેલું તત્વ કયું હતું? તમને જીવ જ્ઞાની આવો નામ ની ખરાબ નીચે ઉતાર. બીજું તત્વ કયું હતું? ત્રીજું કયું હતું? અહીંયા પૂછું, શાંતિ રાખો. ત્રીજું કયું હતું? પુણ્ય. ચોથું કયું તત્વ? પાંચમું કયું? છઠ્ઠું કયું? સાતમું કયું? નિર્જરા. આઠમું કયું? બંધ. નવમું કયું? બાર બેડા કરી તમે વર્લ્ડ કપ જીત્યો કરી તમે. કયું તત્વ ચાલે છે આપણું ખબર છે? આશ્રમ નંબર બધી નિર્જરામાં આવશે. કયું તત્વ ચાલે છે? આશ્રવ. તમારા માટે સંવર કયું તત્વ ચાલે? તમને લગી ખબર નથી શું ચાલી રહ્યા છે? કઈ ખ્યાલ નથી શું ચાલી રહી છે? બાર ભાવના એમાં આવે સંવર તત્વમાં. ખરા ઊંઘતા છો તમે લોકો? ખરા ઊંઘતા છો. તમે રિવાઇઝ કરો છો કે નહીં? તમને મેં છેક નવતોતરી બુક આપેલી છે, તમે ક્યારેય રિવિઝન કરો ને તો આ વિષય તો બધું ઉડી જશે. ટાઈમ નથી તમારી પાસે? સંસાર આ છ ભાવના તમને સમજાવી. ડે ટુ ડે લાઈફ ની અંદર જે તમને અત્યંત જરૂરી છે છ પ્રકારની ભાવના. બધું અનિત્ય છે, એકલો છું, ભાવનાના બળે જીવવાનું છે. જો કદાચ કોઈ કર્મ સત્તાના વરસાદ એવું થયું કે આપણા કરતા નાની બહેનો આપણી સામે મૃત્યુ થયું, માણસ ડિસ્ટર્બ થઈ ગયો, આ ભાવના તમને બચાવશે. ડિપ્રેશનમાં નહીં જવા દે. રડતું તમને અટકાવશે અને તમને સમજાવશે કે આ સંસારના સ્વરૂપ આ છે. આ પહેલી છ ભાવના એટલી સરસ છે કે તમને તમને અને મને આપણને બધાને ડે ટુ ડે લાઈફની અંદર ડગલેને પગલે જરૂરી છે. ખાસ મહત્વનું કામ આવ્યું, ફોન ચાલુ રાખવાનો હતો અને કુદરતી બેટરી ડાઉન અને બેલેન્સ ડાઉન કસાય થાય કે ન. હવે એનો વાત છે, ભૂલ તમારી છે કે નહીં? તો તમે કસાય કોના પર કરો? અત્યારે આની બેટરી જવા નથી યાર. આ બધી અણસમજ અને અવિવેક બનવું કહેવાય. ભૂલ તમારી છે ને તમે કોકને બોલો છો. આ સંસારમાં બહુ એવું બને, કોકનો ગુસ્સો કોકના ઉપર જ ઉતરે. ઘરમાં પત્ની સાથે ઝઘડો તો ઓફિસે માણસો સ્ટાફ લેવાઈ જાય, અને ઓફિસે ગુસ્સો હોય તો ઘરની અંદર પત્ની લેવાઈ જાય. આ ભાવના તમને બચાવશે. મતલબ શું છે? ઓફિસની વસ્તુ માટે આ પત્ની અન્ય છે, ઘરની વસ્તુ માટે ઓફિસ અન્ય છે. તો અહીંયાનું ત્યાં નહીં, ત્યાંનું અહીંયા. આ ભાવનાઓ બહુ પ્રબળ છે. એના પછી આવે છે આશ્રવ, સંવર અને નિર્જરા, ત્રણ ભાવ. આશ્રવ તત્વ જે ભણ્યા એનો વિચાર કરે. હવે થોડું તાત્વિક છે. આશ્રવના 42 ભેદો આપણે ભણી ગયા, 25 પ્રકારની ક્રિયાઓ ટૂંક ટીપમાં કરી. તમને હર પલ ખ્યાલ આવવો જોઈએ કે આ કરીશું મારા કર્મ કેવા બંધાશે, હું ક્યાં જઈશ, આ કરીશું મારે કેવું ભોગવવું પડશે, હું ક્યાં જઈશ. આમ સતત આપણને ફેલ થવું જોઈએ ત્યારે એ આશ્રવ તત્વ બને. બીજા ભલે 42 ભેદો યાદ હોય કે ન હોય, પણ તમને એટલો તો ખ્યાલ આવવો જોઈએ કે હું જે કરું છું બરાબર નથી કરી. 100% ખ્યાલ. આ સંસારમાં તો ડગલે ને પગલે લોકો પાપ જ માટે બોલાય, પાપની જ પ્રેરણા કરે.
મિત્રે કીધું કે તું મિત્ર છે, મારી દીકરી લગ્ન છે, તું આવી જજે, તારું મને કામ પડશે, આ બધું તારે જ કરવાનું છે. હું અને આપણે એકદમ ઉલ્લાસથી પહોંચી ગયા. ક્યાં તમને એમ ખ્યાલ આવ્યો છે કે કોકની દીકરી પરણાવવાની જવાબદારી મિત્રતા થકી મેં લીધી છે, આમાં હું પુણ્ય બી બાંધીશ, પણ કયા સંબંધી પુણ્ય બાંધીશ? નો ડાઉટ તમારો આશય ચોખ્ખો, પૈસા નહીં લેવાની વૃત્તિ, એનું કામ સારું કરવાનો ભાવ, પુણ્યનું કારણ ચોક્કસ, પણ નિમિત્ત શું? તમને આટલી જાગૃત, ભલે આપણે એને ના કહીએ કે તારા પાપના કામમાં મને ક્યાં મળે, વ્યવહારમાં ઉભા રહી, આપણી જાગૃતિ તો રહેશે ને. હજાર માણસો આવશે ને રાત્રે જમશે, નિમિત્ત હું મળી જવા, ન લેવા ન દેવા. હું આવા હજાર માણસોને પ્રતિષ્ઠા કરવાનું, બધા ચોગ્યાર કરવાનું નિમિત્ત કરું તો ઘણું કામનું છું, ગામમાં નિમિત્ત બનીશ? એને નથી કહેવાનું, ગામને નથી કહેવાનું, પણ તમારા આત્માને તો તમારે જાગૃત રાખવાનો જ છે. એ તમને આશરો ભાવના જગાડશે કે આશરો જો કર્મને આશરો શરૂ થયા, આશરો તત્વ છે. સમજાય છે? ખ્યાલ આવે છે? અને એ આશ્રમની નિમિત્ત ડગલે ને પગલે બંધાયેલું છે. કિચન જેની પાસે તો આશરો કરે છે, ધંધો જેની પાસે એ આશરો કરે છે. પછી કેતનભાઈ આપણે એમ કહીએ સાહેબ કમાય, પછી અમે વાપરીએ જ ને. કેટલા વાપર્યા? 10% નથી વપરાતા, બાકી પડ્યા રે સંસારમાં. કેટલા ટેન્શનો છે? 51% સંપત્તિ દાન થતી હોય તો કામનું છે, ક્યાંય તો દાન કરી શકીએ છીએ, કરી શકીએ છીએ આપણે એટલું દાન ક્યાં કરીશું? એટલે આ બધી બધી વાતો છે. આપણને એટલો ખ્યાલ આવો છે કે આમાં મેં શું કહ્યું, પુણ્ય બાંધ્યું ન જ બાંધ્યું, મેં પાપ જ કહ્યું. આનંદ હોય, રાગ હોય, મોહ હોય, આપણને હવે થોડો થોડો ઘટી ગયો, થોડો થોડો છોડ કે પુરાણ જ ઘટ્યો, હવે ચલાવી દઉં. પેલા કેવું હતું, બાજુ ઘટી જાય તો આપણે આમ ઘૂસી જઈએ, કાલ ભાઈ આપણે લાભ લઈ જાય, હવે બીજાને લાભાર્થી શોધી બેસો તમે. કારણ આમ ગયા એટલે સ્થિતિ બારી મળી, બારી મળી એટલે જવાના દ્રશ્યો મળ્યા, એ ચક્ષુરિન્દ્રિયને આનંદ મળ્યો, એ સિવાય તમને હવા આવી એટલે તમારા શરીરને આનંદ થયો, એટલે સ્પર્શેન્દ્રનો આનંદ થયો. આ સ્પર્શેન્દ્રિય ચક્ષુરિન્દ્રિયના કર્મ બાંધવાનો આશ્રવ છે, જ્યાં છે ત્યારે આમ હલીને પણ સુખમ કર્મ બંધના નિમિત્ત બની. સમજણથી પાછા આવવાનું છે, બીજું કઈ સમજણપૂર્વક પાછા આવવાનું. સાચું કહું, પ્લેનની અંદર ટિકિટ બુક કરવા માટે ટિકિટ બુક કરી હોય તો તમે જ્યારે ત્યાં આગળ પહોંચો ને ત્યાં તમે જે એનું સામાન વગેરે જમા કરાવો ત્યાં તમને એનું બોર્ડિંગ પાસ જ્યાં આપે, તમને ભૂલથી એમ પૂછે હોય કે તમને ભૂલથી એ તો જાણી જોઈએ પૂછે કે કઈ સીટ તમને ચાલશે, તો તમે જાણશો. હું તો દુઃખી થઈ ગયો વિન્ડો સીટમાં, કંઈ જોવાય ન મળે, આવડી નાની વિન્ડો એટલે દેખાય તો. મેં કીધું મારા પગ લાંબા થાય, હું આખો લાંબો થાય ને એકદમ ખુલ્લી જગ્યા એ જગ્યા જ મને આપજો. આશ્રમ તો આપણે બધા શોધી કાઢીએ, આપણે બધા પાણી જેમ રસ્તા શોધે ને એમ આપણે એવા એવા હોશિયાર છે, આશ્રમ રસ્તા શોધી કાઢીએ. આપણે એવી માંગી પછી ઘણી વખત હું છેલ્લી સીટ જ આપજો, એમ જ કહું બાજુ કોઈ હોય જ નહીં, લાંબા દૂર બેસવા માટે. આશ્રમ કરવાના રસ્તાઓ બી ઘણા બધા એવા, પણ આપણી જાગૃતિ હશે તો બચ્યા, બાકી તો આ બધું મોહનું કારણ છે. સમજાય છે બધું? આ બધું અમને અમારા બધા હોય ને બધા લાભાર્થી બધા બધા સાથે જ આ બધું શીખવાડે, આ બધું અમને પાપ શીખવાડે. લેનમાં ચડવાનું સૌથી છેલ્લા, ઉતરવાનું સૌથી છેલ્લા, કે સામાન અમે નહીં પહોંચ્યો ત્યાં જઈને રાહ જોવી પડશે, એના કરતાં શાંતિથી ચડો. સંસારના નિયમો બધા બહુ વિચિત્ર છે. ડગલે ને પગલે આશરો કરાવે એવી શિખાણ આપનારા લોકો મળશે, સંભર કરાવે એવા કેટલા મળશે? બહુ ઓછા. કલ્યાણ મિત્રો છે તો તમે રોકશે કે તું શું કપર આપવા બાદ રહેવા દે, તારે નથી કરવાનું. આ હિંમતથી તમારી પાસે ઉભારીને વાત કરશે, આ તમે શું કામ પાપા રહેવા, આ કામ તમારે નહીં કરવું, તમે શું કામ. આવું કેનારું મળે રોકે તે સંભર ભાવના છે. આશ્રમ અને સંભર ભાવના ડગલે ને પગલે જરૂરી છે. સંસારમાં આપણને બધાને પણ જરૂરી છે, ડગલે ને પગલે જરૂરી છે. આશ્રમ ભાવનાથી એટલો વિચાર આવે કે આનાથી મને કર્મ બંધાવશે, અને સંભર ભાવનાથી આપણને એટલો વિચાર આવશે કે આમાંથી હું બચી જઈશ, આને રોકવા માટે આ જ કોશિશ કરું, આ કરીશ તો હું ઘણો બધો બચી જઈશ. આ ભાવના આપણી સંભર ભાવનાનો નિમિત્ત છે. પછી નિર્જરા, જે આપણે ભણશું બાહ્ય પ્રકારના તપ, છો બાહ્યને શું અભ્યંતર તપ ભણશું આપણે, એટલે એ ભાવના આપે છે. આશ્રમ સંવર અને નિદ્રા અભ્યાસ યાદ રહે તો તમે ભાવના ભાવી શકો, બાકી ન ભાવી શકો. બાકી તમને ખબર પણ શું પડે કઈ ક્રિયા થઈ, શું ખબર પડે? ક્રિયાની સમજણ તો અભ્યાસ હશે તો જ ખબર પડશે કે આમાં આ દોષ, આમાં આ દોષ, આમાં આ દોષ, આમાં આ દોષ, એના એના ખબર નથી પડવા. એટલે અભ્યાસ યાદ હશે તો તમે આશ્રમ સંવર અને નિદ્રા આ ભાવના કરી શકશો. એટલે આપણી નવ ભાવના પૂરી થઈ. આ ખાલી મેં શબ્દમાં સમજાવી છું.
અનિત્ય અસ્તરણ એકત્વ અન્યત્વ અશુચિત્વ સંસાર છ, આશ્રવ સંબંધ નિર્જરા નવ. બીજી ત્રણ ભાવના છે. લોક સ્વભાવ, તમે ક્યારેક જે યુનિવર્સ લઈને બેઠા હો, એ પૃથ્વીનો ઘોડો તમારો બાળક ભણતો હોય, આ તમે આવડો મોટો પૃથ્વીનો ઘોડો લઈને બેઠા હો, તમે કેવું એને બતાવો કે જો આ વિશ્વ અમેરિકા અહીંયા આવ્યું, લંડન અહીંયા આવ્યું, બેંકોક અહીંયા આવ્યું, જાપાન અહીંયા આવ્યું, તમે જેમ એક પૃથ્વીનો ઘોડો બતાવો છો, ક્યારેક તમે ચૌદ રાજાઓનું ચિત્ર લઈને બેસો. આપણે એક વાત કહીએ, તમને ખ્યાલ અહીંયા ચૌદ રાજાઓનું ચિત્ર લટકાવ્યું હતું, તમને યાદ હોય ચૌદ રાજાઓથી આખું યુનિવર્સ, ઉર્ધ્વલોક અધોલોક તિરછાલોક, ઘણીવાર વિચાર કરો, એક જ ચૌદ રાજાઓ છે, એક જ, એ કાયમ માટે એક જ છે. તમે ક્યારે પણ એ ચૌદ રાજાઓની બહાર જઈ શકવાના નથી. ક્યારે મોક્ષમાં જશો તો બી ત્યાં, મોક્ષમાં ન ગયા તો બી ત્યાં, રખડશો તો બી ત્યાં, સ્થિર રહેશો તો પણ ત્યાં, તમે આની બહાર ક્યારે જઈ શકવાના જ નથી. શું લાગે, એટલું મોટું બંધન લાગે આપણને, કોઈ ગયો નથી ને કોઈ જશે, એક જ ચૌદ યુનિવર્સ. તમને બ્રહ્માપુરી કો આની બહાર નીકળી જ ન શકવાનું. આખું ચૌદ રાજાઓનું સ્વરૂપ વિચારો, કે સારું કરે ઉર્ધ્વલો, નબળું કરે અધોલો એટલે નરક, મધ્યમાં તિરછાલું, અહીંયા કર્મોને ખપાવી કરે શકાય, બાંધી પણ કરી શકાય, સારા કર્મ કરીએ તો ઉપર જઈએ, ખરાબ કર્મ કરે તો નીચે જઈએ, કર્મ બાંધીએ તો પાછા રખડવાનું, કર્મ ખપે તો મોક્ષ મળે, છે એવું સ્વરૂપ આ છે. આના સિવાય બીજું કોઈ સ્વરૂપ આ સંસારનું નથી. બસ આટલું છે. જ્યારે બી તમારે મોક્ષનો અભિલાષ ઊભો કરવો હોય, જ્યારે બી તમને ઈચ્છા થાય કે ભાઈ મારે મોક્ષમાં જવાની ઈચ્છા ઊભી કરી છે, ત્યારે બીજું કાંઈ નહીં કરતા, તમે ખાલી એક જ કામ કરજો, જગતનું સ્વરૂપ વિચારજો કે આ જગત કેવું છે, ખાલી જૈન ભૂગોળ બનજો, બસ બીજું કાંઈ નહીં, મોક્ષમાં જવાની ઈચ્છા થઈ જશે. જૈન જ્યોગ્રાફી એ તમારા માટે મોક્ષનો ઉપાય. સંભળાઈ ગઈ ને મારી વાત? જૈન જ્યોગ્રાફી, જૈન ભૂગોળ તમને બચાવી દેશે, તમને કહી દેશે કે આ ચૌદ રાજલોક છે, બસ બીજું કાંઈ નથી, આખી દુનિયા આ છે, કાંઈ નથી. દેવલોકમાં કોઈ સુખ નથી, નરકમાં કાંઈ દુઃખ જ છે. તિરંજોની હાલતો તમે જોવો છો, તમારી સામે જ દેખાય છે, કેવા પ્રાણીઓ કપાય છે, કેવા લોકો જીવે, જે લોકોને ખાવા પીવા પહેરવા વગર કાંઈ છે, ઠેકા તમે મનુષ્ય ભોગવે છો, છે કોઈ શાંતિ? ચા વાળો પીએમ બને, ઝાડુ વાળો સીએમ બને, શું બને? ડિગ્રી બિગ્રી ને એમબીએ ને સીએ બધા અહીંયા બેઠેલા છે, તમારા દીકરાઓ ભણે ને એમબીએ સીએ, એ લોકો બી બોલશે હવે આઠ એમબી આઠ પીએમ અમે કામ કરીએ, એ જ છે ને જિંદગી. છે મનુષ્ય ભાવમાં બી કોઈ સુખનું વાતાવરણ દેખાય છે તમને? લોક સ્વભાવ જો, શું જો, 60-70 ની જિંદગી અડધી ગઈ, થોડી રહી, એમાં બી જેમ જેમ આગળ વધશો તેમ તેમ તમારી જવાબદારી વધવાની. એમ નહીં માનતા કે દીકરા દીકરી પરણાવીને તમે મુક્ત થયા, પછી તમારે એવા વ્યવહાર આવશે કે ત્યાં અહીંયા નહીં જતો ચાલશે પણ ત્યાં તો જવું જ પડશે. આ બહુ પ્રેક્ટિકલ તમને વાત કરું છું. અને તમે એવા બંધનોમાં ફસાતા જશો, ફસાતા તમને માંથી નીકળવું, જેમ જેમ તમે વયોવૃદ્ધ થશો, વડીલ થશો, કુટુંબના મોભી થશો, તેમ તેમ હજુ વડીલોની છત્રછાયા હોય તો ભયો ભયો, ખારે વડીલોની છત્રછાયા ન હોય તો તમે વડીલ બનશો ત્યારે તમારી જવાબદારી ઓર વધતી જાય છે, ઓર વધતી જાય છે, ઓર વધતી જાય છે. અને જેમ જેમ જવાબદારી વધતી જાય તેમ તેમ તમારે આ ધર્મથી વિમુખ થવું પડે છે. સંસાર અને ધર્મ બેની બેલેન્સ તમે ત્યારે બોલશો કે ધર્મ કરો હોય તો દીક્ષા સિવાય કોઈ રસ્તો જ નથી, સંસાર થાય લિમિટેડ, આ લિમિટેશન આવી જાય છે. તમારા મોઢેથી આ શબ્દ બોલાવડાવીશ, તમે બોલશો મારી સામે આવી કે સાહેબ સમજણ પડી, પણ કરવા માટેનો હવે અમારી પાસે એક જ વિકલ્પ, દીક્ષા નથી લીધી તો સંસારમાં ઠીક છે, સમજણ પ્રમાણે આપણે કેટલો ટાઈમ એટલું કરીએ છીએ અને આપણને સેટિસ્ફેક્શન થાય એવું છે જ નહીં, કારણ કે આ સંસારમાં બધી બહુ મર્યાદાઓ આવી જાય છે. જેટલો ત્યારે જગા એટલા ધર્મ કરી લો, પુણ્ય માંગી લો, છેલ્લી ઘડી આનંદ કરશો. અત્યારે ટાઈમ મળે છે, રવિવારે ફ્રી જો, એક સામે ચૂપચાપ કંટાળો આવે તો એ સામે કરી લો, નામ વિશે ન આવડે તો ચોપડામાં જોઈન કરી લો, એ પણ ન આવડે તો વાઇફને કોઈ ઊભી બોલ સૂત્ર હું કરી લઉં, તમે તમારું સામાયિક કરી લો, ભલે બહેનું ચાલે નહીં આપણને, પણ તમે તમારો ભાવ અત્યારે ટકાવો, બાકી બહેનો બધું આપણને ચાલે નહીં એ સમજી રાખજો. તમે અત્યારે સામાયિકનું પુણ્ય બાંધવાનું ચાલુ કરો. અત્યારે જો રવિવારનો દિવસ તમે એક કલાક સાચવતા થઈ ગયા, તમારામાં જે વૈરાગ્યના બીજ પડ્યા ને, તમે ગમે ત્યારે છેલ્લી ઘડીમાં ક્યાંય બી હશો તમે સમાધિમાં રહી શકશો, કારણ કે તમારી પાસે સામાયિકના સંસ્કાર છે. સામાયિકમાં જે તમને આનંદ મળશે, સમતા મળશે, એ બીજે ક્યાંય નહીં. ચલો પ્રત્યેક માટે તો સૂત્રો આવડાવજો, એની ક્રિયા કરવી પડે, તમને સૂત્ર વગેરે નથી આવડતા, તમારે લાઈટ વગેરે નથી થતું, સામાયિકમાં તો તમારે કાંઈ પ્રોબ્લેમ નથી. સામાયિક એટલો મજાનો ધર્મ છે, એમાં તમે ન નાયા હોય તોય ચાલે, નાયા હોય તોય ચાલે,
બધી રીતે તમે કરી શકો, થોડું ધોતું કાળું ઘટાડશો, બીજું કઈ નહીં રહેવાનું, ક્યાંય પણ બેસી જાઓ તમે સામાયિક. ટ્રેનમાં કરું, ટ્રેનમાં બી કરો, નો પ્રોબ્લેમ. આજુમાં કોઈ સ્ત્રી સંગઠન ન હોવો જોઈએ, માળ્યા પર ચડી જવાનું, ત્રીજા માળે ઉપર, સમજો ને, ત્રીજો માળે ટેસ ફાઇન, ઘટાડશો પાતરવાનું, બેસી જવાનું, લાઇટ પંખા બંધ રાખી દેવાનું. લાઇટ ચાલુ હોય તો ધારણા તમે આપણે કર્યું જોવો, લાઇટ પંખા ચાલુ, 28 ફીટ તો બેસી શકો છો ને, ત્યાં પંખ હાઈટ સરળ છે, બેસી જાઓ તમે, ખાવા પીવાનું નહીં, સ્વાધ્યાય કરવાનો, અંદર જો પડતી નીચે આવવાનું, ધોકા નહીં ખાવાનું, ભલે લાઇટ પંખો ચાલુ હોય. તમે એવું કહી શકો, મેં ટ્રેનમાં પ્રતિગમન પહેલાને કરાવ્યા છે, તમને કાપુ ટ્રેનની અંદર પ્રતિગમન ઉપરના માટે હું બેસીને ગળેલા છે. એક સમય હતો કે મારું ગ્રુપ હતું અને અમારે ખોટું ગ્રુપ સાથે જતા હતા, લાઇટ બંધ કરીને વાંધો ના આવ્યો હતો, લાઇટો બંધ કરીને મેં પ્રતિબંધ કરાવ્યા છે. ટ્રેન બધા હોય ત્યારે અનુકૂળ આવે, પછી કોઈ ન હોય ત્યારે પછી પ્રતિકૂળતા પ્રમાદ આવે, ભેગું થાય. મને કીધું ન કરાય, ખરે મંદિર નહીં લેવાનું, બાકી કરાય, આલોચના રૂપ કરાય, ખરે મંદિર નહીં ઉચ્ચારણ કરવાનું, આલોચના રૂપે બધા સૂત્ર બોલીને પ્રાયશ્ચિત થઈ શકે. 7 લાખ અત્યારે ના બોલાય, બોલાય ને, કરાય. ધર્મ કરો છે ને, રસ્તા બધા છે, થિયેટર એસીમાં કરાવીશ, ધોતું પહેરાવડાવીશ, જો સાથે આવી ગયા, ધ્યાન રાખજો. રેકોર્ડ પ્લેટફોર્મ પર બી બધી કરી શકાય, શું વાંધો, મેં કરાવ્યા છે પ્લેટફોર્મ પર બધી હોવા. કરવું છે ધર્મ, આ ક્ષેત્ર આપણું જ છે, યશા ક્ષેત્રમ સમાસ રીત્ય સાધુની સાધ્ય દીકરીયા, ધ્યાન રાખજો. કરવું છે તો બધા ક્ષેત્ર આપણા છે, નથી કરવું તો માનસ શ્રાવક હા જ્યાં મળે ત્યાં કમાણી કરે. અરે પંડિતના લગ્નમાં ગયા હતા, જ્યાં અમે હું તો જ્યાં જાઉં ત્યાં દુકાન માંડું, મારો સ્વભાવ છું, સમજી ગયા, ખ્યાલ આવી ગયો, કટરેની દુકાન લઈ ગઈ, જ્યાં મારે જવું ને હું જ્યાં જાઉં ત્યાં દુકાન માંડું. એટલે 2-3 શિક્ષકો ભેગા થઈ ગયા, અમે મળ્યા એકબીજા, કાંઈ શિક્ષકના લગાવ, બધા શિક્ષકોને અમને આમંત્રણ હતું, એટલે અહીંયા લગ્ન ચાલતા હતા, એટલે અહીંયા અમે ખુરશી નાખી, ઓલાએ બીજી ખુરશી નાખી, ઓલાએ ત્રીજી નાખી, એક બે પ્રશ્નોની વિચારણા કરવા, એટલે ચોથો આવ્યો, બેસ હવે ચાલો અહીંયા વાત કરો. એમ કરતા કરતા અમે 8-9 જણા ભેગા થઈ ગયા, અને અમે લોકો ધર્મની ચર્ચા કરવું કરાય, અહીંયા લગ્ન ચાલે, અહીંયા મારી ચર્ચા ચાલે. એમ કરતા અમે જે બેસી આમ ચર્ચા વિચારણા કરતા હતા, એક એક સૂત્ર બોલતા હતા, બીજા એના મહેમાનો જે રસપ્રદ હતા એ આવીને બેસી ગયા. લગ્નની વાડીને ધર્મના ક્લાસની રંગમેટમાં ફેરી નાખ્યા. અને કોઈ પ્રતિકૂળ થતું નથી, ધર્મમાં કોણ પ્રતિકૂળ થાય, બધા સમજે છે. એટલે જ્યાં જઈએ ત્યાં કુદરતી વાતાવરણ મળે તો ધર્મની વાતો કરીએ, નિંદાત્મક વાતો નહીં, પ્રશ્નો તરી કરીએ. ત્યારે હું વિષય પાવાનમ પમાનમ નિગાણ થાય, પાપ પછી કર્મ શબ્દ લખ્યું છું, તો પાપમાં તો કર્મ આવી ગયું, તો કર્મ શબ્દ જુદું કેમ લખ્યું છે, કારણ શું? ઓલા શિક્ષક એનો જવાબ આપે, ઓલા શિક્ષક એનો જવાબ આપે, પછી હું મારો જવાબ આપું. ગોષ્ઠી ગોઠડી કરી કહેવાય, સમજાય છે? આવડે તો કરશો, બાકી તો તમે બેસીને પછી શેર બજારમાં વાતો કરજો, બધા શું લાગે છે, આ ઝાડુ આવ્યું તો શું થશે, ઝાડુ ઝાડુ જેવું થશે. જે માણસ જેમાં હોશિયાર હોય એની વાતો કરે, તમને સેન્સેક્સ બોલતા આવડે, ઇન્ડેક્સ બોલતા આવડે, મને બધું ના આવડે, સમજાય ગયું? શું હશે ભાઈ કાલે માર્કેટ, તમે બોલી શકશો, કાલે આમ હશે, મને નહીં આવડે, જમણા ઉપર હશે નીચે હશે, જમણા કહેશે ઉપર હે ને, નીચે હશે એ નીચે કહે છે, મેં ઉપર કીધું, જોવે કોનો કોનું ભવિષ્ય સાચું બોલે. જે માણસ જે દુનિયાનો હોય એ સાચો બોલે, તેને માનજો કે સંસારી દુનિયાનો છે, હું ખોટો પડી શકું, પાકું કહું તમને, જો સાચું પડી જાય તો માનજો કે ભૂલથી ચમત્કાર થઈ ગયો છે, મારા વિષયમાં નથી આવતું. આગળ ચાલ, આશ્રવ સંવર નિર્જરા લોક સ્વભાવ, પછી આવે છે ધર્મ બોધી દુર્લભ. સૌથી વધુ દુર્લભ શું? સંકિત. જો મનુષ્ય બહુ દુર્લભ, મનુષ્ય બહુ મળે તો પંચેન્દ્રિયપણું પરિપૂર્ણ મળું દુર્લભ, એ પણ મળ્યું, માતા પિતા સારા અનુકૂળ મળવા દુર્લભ, એ પણ મળ્યું તો સારો એરિયા મળવો દુર્લભ, એ પણ મળ્યું તો ધર્મના ક્ષેત્રો એટલે દેરાસર ઉપાશ્રય બાજુ મળવા અત્યંત દુર્લભ, એ પણ મળ્યું તો ઉપાશ્રયમાં મહાત્માનો યોગ થવો અત્યંત દુર્લભ, એ પણ મળ્યું તો ઘરે ગોત્રી પાણી મળ્યું એ તો દુર્લભ, એ પણ મળ્યું તો તને ધર્મકરણ મન થવું અત્યંત દુર્લભ. અમેરિકાનો એક વિદ્યાર્થી અહીંયા આગળ આવ્યો હતો, મારી સાથે બધી ચર્ચા કરી, 9 પ્રશ્ન મેં મેં જીતાડ્યો, 9 પ્રશ્ન એ જીતી, 10મો પ્રશ્ન મેં કીધો, મેં તો મહાત્માને ઓરાવાની વાત કરી આવ્યો, ચાલો સાહેબ એમાં હારી છોડા, એ મને મોટું નુકસાન, અમેરિકા મને કોઈ મહાત્મા નહીં મળે, ના બહુ મોટું પુણ્ય આપણી પાસે, કયો સાથે
તમને ધર્મ કરવો ગમે છે, પરિવાર અનુકૂળ, ધર્મ કરો ત્યારે કોઈ તમને આનાકાની કરનાર નથી, તમે બહુ મોટી પરમાત્માની કૃપા માનજો. બાકી હું ભણાવવા જતો હતો, મેં વાઇફને જોયા ખરું કરાવ્યા, એના હસબન્ડે ઝઘડો કર્યો, હું દોર છું એકલો રાતના ખાઉં, ચાલ રાતના ખા, જે લોકો નિરાશર બનાવે છે ખંભાત, એ પરિવારોની વાત કેટલું દુર્લભ છે. બહુ મોટું પુણ્ય અને બહુ મોટી પુણ્ય વપરાય છે અને બહુ મોટી પ્રભુની કૃપા છે કે આપને બધું અનુકૂળ મળ્યું છે. બરાબર સાચવતા શીખજો. ઘરે આપણે પ્રભુ પાસે કૃપા માંગી શકીએ, ધર્મ જે આપણે કરી શકીએ એના માટે શક્તિ. હા પ્રભુ આપો આરોગ્ય, બોલે આપો સમય પર મુતમ દિલ તો આપણે કેમ ના કહી શકીએ, બોલીએ છીએ ને કૃપા કરો કૃપા કરો કૃપા કરો રે, સુમતીના તો દાદામો એ કૃપા કરો રે કહીએ છીએ. પણ કરવાનો પુરુષાર્થ કરવાનો, માંગ માંગ નહીં કરવાનો, પુરુષાર્થ કરે બધી કૃપા ચાલુ થઈ જાય. બહુ અનુકૂળતા થાય જયારે આ બધી અનુકૂળતાઓ મળે છે. તમે નવાનું કરી આવ્યા, બહુ સરસ, કેવી પરમાત્માની કૃપા છે કે તમે નવાનું કર્યું, પછી ફરીથી એક સપનું જો કે ચાલો ફરીથી કરવા જઈએ, અરે હિંમત થવી, હા આવો, કેટલો દુર્લભ છે, આવી ગયો હવે લાવો અઘરો છે, એ કહેવાથી નથી આવતો, એ કુદરતી આવે છે. આ બધું કેટલું દુર્લભ થઈ ગયું, કેટલું દુર્લભ થઈ ગયું, સમજાય છે બરાબર. ભાવ ચડતા રહેવા જોઈએ, સમજાય છે બરાબર. દુર્લભ છે, કેટલું દુર્લભ, સંકેત કેટલું દુર્લભ. હું એક મહાત્મા અભ્યાસ કરાવતો, એ મહાત્મા હું તમને જો ગંભીર વાત કરી રહ્યો છું, તમે જરાક સંભાળજો શું કહી રહ્યો છું, મારી વાત બહુ ગંભીર છે. એ મહાત્મા એમને એક વખત થોડો ટાઈમ અભ્યાસ થયો, પછી ઘર મને વાત કરી કે સાહેબ હું ગામમાં રહેતો, અમારા 40-50-60-70 વર્ષ પહેલાં એવા ઘર હતા, અમારી પાસે કંઈ નથી, અને અમે લોકો અમારા વડીલો એક સંતના આશ્રમમાં સંતની સેવા કરતા હતા, સંત ગુજરી ગયા અને આશ્રમ અમને મળી ગયો, મારી આજુ આદિવાસી રહેતા હતા, એટલે અમે લોકો બધા વ્યસને પૂરા, દારૂ સિગરેટ ઘરની અંદર રેડી છોકરીએ 16 વર્ષની મારી છોકરીએ પ્રશ્ન કરેલો, મમ્મી આ કોણ આપણા ઘરે આવ્યું છે, કફ પરેડી રહ્યા બહુ, સમજો છો દુર્લભ છે. અમેરિકામાં જન્મેલા બાળકો ધર્મથી વિમુખ રહેશે, જેના મા બાપ એને ધર્મની સાચી ઓળખ નહીં આપશે. તો તમે પણ તમારા દીકરાને ફોરેન મોકલ્યા એટલે તમે તૈયારી રાખજો, ધર્મ આપવાનું ભૂલતા નહીં, પહેલાં મોકલતા નહીં ને મોકલ્યા તો ધર્મ આપવાનું ભૂલતા નહીં, તે ધર્મ પહેલો આપજો. અહીંયા આવે એટલે ધર્મ માટે લીધો, એના એને એના પરિવારને ખાસ ધર્મ સમજાવો, એ તો ધર્મથી વિમુખ થયો તેના આત્માનું કલ્યાણ ખોઈ બેસશે. કારણ કે ફોરેન છે, ભૌતિક સુખો છે, ભૌગોલિક સામગ્રીઓ છે, અઢળક પૈસાઓ છે, સમય છે, ફ્રેન્ડ સર્કલ છે, ધર્મ નથી, બહુ દુર્લભ છે ધર્મ. એમાં બોધિ સંકેતની પ્રાપ્તિ દુર્લભ. આ ભોમાં તમને કોઈને પણ સંકેતની જો પ્રાપ્તિ થઈ જાય તો તમે બહુ મન મૂકીને નાચજો, બહુ મન, બહુ દુર્લભ છે સંકેત. એટલે એમ સમજી લેજો, સંકેત એટલે સંસારનું સુખ દુઃખરૂપે લાગે, અને સંસારમાં પડતું દુઃખ સંસ્કૃતિ આત્માને રહેવાનો તલસાટ ન હોય, સંસ્કૃતિ આત્મા સંસારમાં રહે નહીં, અને રહે તો રંગાય, આટલો જાગૃત સંકેત. અને હા લગભગ સેમ કહી શકાય, પણ આવું જ્ઞાન વાળો માણસ બોલી શકતો હોય, પાડી શકતો હોય, પણ સંસારમાં બી હજુ એક બે જગ્યાએ બી રાગ પડેલા હોય તો પાછું સંકેત દુષણ સમજજો પાછું. કારણ કે આવું બોલવું સત્વથી બહુ જુદું, અને આવું બધે બોલવું એ બહુ, એ બધે ના બોલતા હોય તો પાછો વિકલ્પ સમજો કે સંકેતની અંદર જો દૂષણતા હોય છે તો ઊંચું છે આવું સંકેત દર્શન.
એને જીવ માત્રની ચિંતા થાય, જળની ચિંતા ન હોય એ સંકિર્યા થાય. ત્યારે જળની ચિંતા નહીં પણ જીવની ચિંતા થાય. જેને બપોરના સમયે ભાવતા ભોજનમાં મોઢામાંથી નહીં આંખમાંથી પાણી આવે આ સંકિર્યા. એટલે આટલું ઊંચું સંકિર્ય મળે કેટલું દુર્લભ છે. બહુ બહુ તો આપણામાં મિથ્યા તો થોડું થોડ્યું, શ્રદ્ધા થઈ, પ્રભુ મહાન લાગ્યા, હવે આ જ સાચું જે સમજાય છે, આ દ્રઢ થાય, કાયમ માટે સ્થિર થાય, ગમે તેવા વિચરિત પરિણામમાં બી આપણે ડિસ્ટર્બ ન થઈએ ત્યારે સંકિર્તિ દ્રઢતા થાય. આજે એવી હાલત છે કે પહેલાં અહીંયા થોડી શ્રદ્ધા થાય ત્યારે એવું વચ્ચે એવો સમય આવે કે ત્યાં પણ શ્રદ્ધા રહે, અહીંયા પણ શ્રદ્ધા આવે છે. એમાં મોટો ભાગ તો એવો જાય છે કે જ્યાં ચમત્કાર થાય ત્યાં જ વધારે શ્રદ્ધા આવે છે. એટલે કંઈ સંકિર્તના લક્ષણ નથી, સમજાય છે. આગળ ચાલે છેલ્લો પોઈન્ટ 12મા નંબરની ભાવનામાં ધર્મ સ્વાધ્યાય. ધર્મને કહેનારા કેટલા દુર્લભ છે, આચાર્ય ભગવાન સાધુગણ કેટલા દુર્લભ છે. તમને છે ને આ દુર્લભતા નહીં સમજાય કે તમે એવા સોનાના ઢીંગલા ઢીંગલીઓ છો કે તમને તો ઘર આંગણે ગુરુદેવ મળતા હોય. આચાર્યગંધોના ચોમાસા દર વખતે થતા હોય તમને કાંઈ તકલીફ ન પડે. હું તો પર્યુષણ કરવા માટે એવા એવા ગામમાં ગયો છું કે જે ગામની અંદર સાહેબ 60 વર્ષથી કોઈ સાધુગણનું ચોમાસું નથી. 60 વર્ષ બોલ્યા પણ 60 વર્ષથી સાહેબ કોઈ સાધુગણનું ચોમાસું નથી થયું. પણ 12-15 વર્ષ પહેલાં એક સાધુગણનું ચોમાસું મેં અહીંયા કર્યું, પછી અહીંયા અમારે કોઈ સાધુજીનો યોગ થતો નથી. જ્યાં 20-25 ઘરો છે ત્યાં સાધુ સાધુનો યોગ નથી થતો, શું હાલત થશે આપણા સમાજના છોકરાઓને વિચારો. જ્યાં સાધુ સાધુ નથી ત્યાં આગળ ધર્મ ટકાવો અત્યંત દુર્લભ છે. જ્યાં જ્યાં પોલ્યુશન રાખ્યું છે તમે ભણો, તૈયાર થાય એટલી સીધું જમવા રાખજો કે ભલે થોડું ઘણું બી, ભલે તમને આવડે કે ના આવડે, પણ તમે થોડું ઘણું પણ આવડતું હોય ને તો તમે તમારી શક્તિનો વિનિયોગ કરવા માટે પોલ્યુશનના દિવસો છે, સ્પેશિયલ કોઈ દિવસો છે, તમે નીકળજો. કા એવા જગ્યાએ જોજો કે જ્યાં સાધુ સાધુ નથી જતા, તમારી પાસે આટલું વ્યાખ્યાન છે, આટલું નોલેજ છે, ત્યાં જઈને તમે તમારા સત્યનું જ્ઞાન એ લોકોને આપજો, એ લોકોને તમારા વિશ્વાસમાં લેજો, એ લોકો ધર્મમાં ટકી જશે. તમારા નક્કી જે લોકો ધર્મમાં જોડાશે તમે એની કલ્પના નહીં કરશો. એક એક પ્રવચન થાય, તમને એક બાધા આપી હોય તો મને તો થોડું ટેન્શન હોય. એ લોકો એક પ્રવચન થાય તો એ લોકો તો બાધા લઈ લીધી હોય. આટલા આટલા કોમળ જીવો છે, નજરીક જીવો છે. સાઉથની અંદર અમારે પરિચિત દીક્ષા થઈ કે અમારા લગ્નમાં ડ્રિંક હોય જ કે અમે ખરાબ નતા, અમે ધર્મની સમજણ નથી ત્યાં ન હોતા. તમારા ઘરમાં દીક્ષા થઈ એટલે પછી અમારા બધામાં થોડી થોડી સમજણ આવી કે આવું તો ના ચાલે. આપણને આવા જીવો છે, ત્યાં વાપરે છે, સમજણ નથી, અણસમજ. તમે નીકળજો, સાઉથની અંદર જવા જેવું છે. આપણા જૈનો જ્યાં જ્યાં વિસ્તૃત થાય બેઠા છે, આપણે ખાલી ધર્મ આપવા જેવું છે. ભલે તમે લક્ષ્યથી જજો, તમારો બિઝનેસ વેપાર વધે એ સાઈડ ચેક છે, ધર્મ આપજો એનાથી એની શ્રદ્ધા વધશે ને ઘણું કામ કરશે. સુખી સંપન્ન છે, ભાવુક છે, ભવ્ય છે, રાજસ્થાની છે, પણ તરશો. આ તો હું બધું શું મારી જવાબદારીમાં બેઠેલો છું એટલે હું નીકળી શકતો નથી. બાકી ખાલી સાઉથ જો 3-4 વર્ષ ફરી લઉં ને આખા સાઉથમાં કલ્યાણ જ કલ્યાણ. હું જ્યારે જ્યારે એવી ત્યાં ગયો છું ત્યાં ત્યાં બાજુબાજુના ગામડાઓ હું મને વિનંતી કરવા માટે આવ્યા છું. અમારે ત્યાં મહાત્મા જે વિનંતી કરે એવી વિનંતી કરે પગે લાગીને સાહેબ અમારે ત્યાં બધા આપણે કહે અમે 12:30 વાગે આવશું. જેને પાછા 12:29 લેવા આવ્યા હોય લઈ જાય વિનયપૂર્વક આખું દેરાસરજીના બી બતાવે સાહેબ આમ પ્રવચન, પણ આપણે આમ પ્રવચન ખોટું છે તો કાલે કાલે ત્યાં હું વ્યવસ્થા ઊભી કરે. એક શ્રાવક તરીકે આટલી પ્રતિભા એ લોકો અમને ધારણ કરીને આપે, આટલો બહુ ખુલ્લાદીને વાત કરે, નક્કી થાય તો બધા લોકો રાતના બધા પહોંચે ત્યાં આગળ સર્વજ્ઞના વ્યાખ્યાન થાય, લોકો પામે, લોકો સાંભળે, બહુ મજાથી માણે, ત્યારે આપણે ખ્યાલ આવે કેટલી જીજ્ઞાસા છે. હું ખાલી એક જગ્યાએ ગયો હતો, સિંધનુરમાં ગયો હતો, આંબિલમાં એ લોકો મરચું બધું નાખતા હતા, ત્યાં થોડોક એ લોકોને અજ્ઞા દશા છે નાખતા હશે, સમજાયું કે આંબિલમાં ન ખાય બંધ થઈ. કેટલી સરસ સમજણથી સમજી ગયા બધું. તમને હું કહું તો તમે તો શાસ્ત્રવાળા ટેમ કહો પાછા. હા બોલો. ભગવાનનું સમસરણ હતું ત્યારે બધા વધારે 90% ભવ્ય જીવો જ હતા. ઉતાવળ નહીં કરતા, હવે તો કોઈ પણ હોય શકે, સંકિતિ બધા ન હોય શકે, ખાસ ધ્યાન રાખજો. બેઠું આટલું બરાબર. બહુ દુર્લભ છે સાધુ સાધુના દર્શન, બહુ દુર્લભ. 360 દિવસ સાધુ સાધુના દર્શન થાય છે, નથી થતા, કમ ભાગ્યા છો, સમજાય છે. 360 દિવસ સાધુ સાધુના દર્શન થવા જ જોઈએ. જે દિવસે સાધુ દર્શન ના થાય તમારે નક્કી કરો દિવસ ખરાબ. ભલે શેર બજારમાં તમે દિવસે 10,000 રૂપિયા કમાયા,
અમારે ભૂલંકાર દિવસ ખરાબ જાય, દર્શન નથી થયા સાધુ. બોલો, 10,000 મહત્વ ના કે સાધુ સાધુના દર્શન થાય મહત્વ. માર્કેશ્વરમાં એક બીજો નિયમ છે, સાધુ સાધિકોને 9 વાર 10 દિવસ એને ઉપવાસ કરવાના, 360 દિવસ નિયમ. એ વિનંતી કરવા માટે જાય, મહાત્મા ના આવે ઉપવાસ. મુંબઈમાં જો શું રત્નો છે, કોને કાજ રે તમને સમજણ પડે. આ નિયમ એમને 15 વર્ષથી છે. આપણે શું ધર્મ છે, કાંઈ નથી કર્યું. આપણે ભાઈંદરની અંદર એક બેન સવારના ટાઈમની અંદર નાસ્તો જમવાનું અને ફરસાણ બધું બનાવ્યું, અને એના આસપાસ ચારે બાજુ બધા જેટલા ઉપાસ રહે, બધા દસો બધા ઉપાસ રહે, સાહેબ ઘરે ગોતરી બનાવ્યું, ગોતરી બનાવ્યું, વાઈફે ઘરે બધી તૈયારી કરી, જે મહાત્મા આવે ઘરે જે લાભ પડ્યો બધું મેં રોજ કિસ્સામાં રોજ બનાવે છે. હું બધું બેસનું કરું છું કે મારે તો હજુ બોલું છું. વાઈફ રસોઈ બનાવે, હસબન્ડ બધા સંગમાં ફરે, જે બી મહાત્મા ઘરે આવે, ભાઈંદર જેવા આપણે એનું ઘર જોઈએ તો આપણે આંખમાં ગ્યાસો આવે. આ લોકો રોજ આટલું કંઈ ઓછો કરતા હશે, આપણને આમ વિચાર આવે. ભાવ શું, ભાવ કેવો ભાવ. સાધુ સાધી ભગવાન તો અહીંયા છે, ખબર પડે એટલે આપણે એટલી બધી ભક્તિ ઉત્કૃષ્ટ કરવાની. કેટલો મોટો પુણ્ય છે, ક્યાંય ઘટાશ. તમે તો દીક્ષા દરે અનુભૂત ના કરો છો, અનુભૂત તો ત્યારે તમારી સાચી, કે જ્યારે ઉપાશ્રયમાં આવ્યા ત્યારે તમારી ભક્તિ માટે તમે ઉપાશ્રય પગથિયા ચડીને એમને કીધું હોય, સાહેબ ભક્તિ માટે પધાર. ન અનુકૂળતા હોય ઘરમાં, કદાચ જોગ ન હોય તો તમે વ્યવસ્થા કરી આપો. 10 ફ્રેન્ડો તમારે એવું રહેવું જોઈએ, કોન્ટેક્ટ મહાત્મા આવ્યા છે એટલે આપણે, હું નહીં કરી શકું તમે તો કરજો. હું મલાડવા એક જગ્યાએ ભણાવવા જતો હતો, સાસુ બંનેની કન્ડિશન, મહાત્મા છે એટલે બહુ જો ફરવા જાય તો સાસુ ન જાય બહાર, અને સાસુ જવાનું તો બહુ બહાર નહીં જવા. આ રૂલ, મહાત્મા જાય પછી છોકરાનો નેમ પતે પછી જવું તો જાઓ, એ ટાઈમે કિચનમાં હાજર જ રહેવાનું. સાસુ રૂલ્સ, જો તારે જો તું મને પહેલેથી કહે છે તો હું બહાર નહીં જઈશ. આપણા ઘરે ગમે ત્યારે મહાત્મા આવે અને આપણે બંને બહાર હોય તો કેવી રીતે આપણા ઘરેથી મહાત્મા પાછા જાય. કેટલું કેટલો અહોભાવ, બહુ દુર્લભ વસ્તુ આપણને મળી છે. મુંબઈ, ગુજરાત, અમદાવાદ, સુરત અને પાલિતા, બાકી ક્ષેત્રમાં મહાત્માઓ નથી, દુર્લભ છે. મને ગામમાં કોઈ વ્યક્તિ કહે સાહેબ અહીંયા મહાત્મા નથી, દર્શન કરો તો ક્યાં જો આચાર્ય ઉગાન, હું જવાબ શું આપું, શોધવા પડે આચાર્ય ઉગાન કે ક્યાં હશે. કલકત્તામાં બી મહાત્માઓ વારંવાર મળતા નથી, મળતા વ્યવસ્થા પણ નથી. ભારતભરમાં બધે વિચરણ નથી કરી શકતા, દુર્લભ છે. બહુ મોટો પુણ્ય દેય છે કે આપણે બધું મળ્યું છે, તો સાચું કહું ઘણી વખત એવું લાગે મળ્યું એની કિંમત ન હોય, અને જેને ન મળે એને ખબર હોય ખરેખર કિંમત નથી હોતી. આજે એક જગ્યાએ બોરેલીમાં વ્યાખ્યાન હતું, 10 માણસ જામલી કરી જેવો મોટો સમ, 10 માણસ મહાત્માનો ઉત્સાહ શું આવે વ્યાખ્યાન. ઘણું આવે તો ઉત્સાહ આવે, બાકી ઉત્સાહ પણ ના આવે. ખરેખર એવું આમ દેખાય છે કે આ શું થઈ ગયું, આપણું દિવસે દિવસે ક્યાં જઈ રહ્યો છે આપણો પ્રવાહ હોવા. ઊંઘવાનો ટાઈમ ફિક્સ છે કે નથી, પૂછું જ તમને લોકોને, બીજા બોલો. 11, 12, 1 કાંટા મળે કે નથી મળતા. વોટ્સઅપ જ્યાં સુધી કોઈ તમને ઓનલાઈન મળી જાય તો પૂરું કરતા જ નથી તમે લોકો. દુઃખી થશો, શરીર ગુમાવશો, આવીશો ગુમાવી દેશો, ખ્યાલ પણ નહીં આવે. સ્કૂલમાં ભણતા થયા શું આવતું હતું, વહેલા સુવે ને વહેલા ઉઠે તે વીર, બળ બુદ્ધિ ધન વધે સુખમાં રહે શરીર, આવું કંઈક આવતું છે સ્કૂલમાં. મમ્મી કહેતા હતા, ઊંધું મોડા ઊંઘે મોડા ઉઠે તે ઊંઘ મારાની તાકાત હતી, સુવી સુવી કરો છો, હું વહેચું શરીરમાં ડિસ્ટર્બ થઈ જાય. આ પ્રકૃતિની સાથે જો કામ લેવામાં નહીં ભાઈ ને, આયુષ્ય કરવાના દરેકોની ઉદ્ધિ ના થાય, આયુષ્ય નામો થવાના. સાધનોની લિમિટેશન બરાબર સમજીને ચાલજો. સમજાઈ ગયું ધર્મસ વ્યાખ્યા, ખ્યાલ આવ્યો. ક્યારેક 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 ધર્મ માટે ખાસ જે શાસન ઋણ આપણા પર છે, તમારી પાસે બધા પાસે શક્તિ છે, તમે ટ્રેન થજો, તમે બી ભાવના રાખજો. અલગ અલગ દેશ અને પ્રાંતની અંદર તમે ત્યાં જજો, શિબિર કરાવજો, તમને બધું માર્ગદર્શન હું આપીશ. તમને સાથે જો પંડિત ભરીને પણ વ્યવસ્થા કરી આપીશ, હું પણ કદાચ સાથે આપીશ, પણ તમારી શક્તિનો વપરાશ કરો. તમારી પાસે જેવી જ્ઞાન છે, તમારી આવડતથી જ્ઞાન બીજાને આપજો. તમે જોજો કે લોકો કેટલું પામે છે. તમને તમારી રિયલ સમજણ જ્ઞાનની ત્યારે જ થશે કે જ્યારે બીજા લોકો તમારા જ્ઞાનની કદર કરશે. તો જ્યાં સુધી તમારું જ્ઞાન તમારી પાસે છે ત્યાં સુધી તમને નહીં સમજાય, તો જ્યારે તમારી શક્તિનો પ્રયાસ અન્ય તરફ જશે અને એ લોકો જ્યારે બહુમાના ઉછાળાથી તમને જોશે ને ત્યારે તમને સમજાશે. આજથી 10 વર્ષ પહેલાં શિબિર કરવા માટે હું આંધ્રપ્રદેશમાં ગયો હતો.
જે 25 છોકરાને ધોત્યું પહેરાવ્યું, એ લોકોને ગાંઠ લગાડતા નથી આપણે, કારણ કે સ્થાનક વસ્તીના. અને બધા લોકોને મેં ધોત્યું પહેરાવ્યું, મને યાદ છે. ધોત્યું પહેરે બધાને પૂજા ભક્તિ કર્યા હતા. 5 કલાક અમારી પૂજા કરી, 3 કલાકી તાતા, 2 કલાક ભાવના. ખાલી નાચવાનો પ્રોગ્રામ રાખે, બાળકોને નાચું તમે તમે નાચવા માટે રાખે. અષ્ટકાલી પૂજા કરાવડાવે અને મંગલમૂર્તિ પર કરાવતા હતા. બધું જે એ લોકોને સંસ્કાર કરે, આંગી નિષ્ઠા રાખે એટલે આંગી કરે, સાથિયા નિષ્ફળતા રાખે સાથિયા સરસ કરે, પછી બધાએ નાચવાનું ભગવાનની પાસે. આજે એ બધા યુવાનો, એ બધા તૈયાર થયેલા છોકરાઓ દેરાસરમાં 11-11 કલાક બેસીને ભગવાનની આંગી કરે છે. સામાન પોતે લઈ આવે, સુખી સંપન્ન ઘરના છે, પોતાની જાતે સામાન લાવે, 11 કલાક બેસીને ભગવાનની આંગી કરી, આંગી કરે. પરસો પ્રતિકોણ ન કરે, આંગી સરસ કરે. કર્યોને એટલું તો છોડ્યો, કાલે પ્રતિક્રમણ ચડશે, ઉંમર થશે ત્યારે. અત્યારે આંગી તો ગમી, આંગી ગમવી કેટલી, તો 11 કલાક પૂજાના કપડાં પહેરશે પાછી. ઘરે મમ્મી 4 વાગે બોલાવે, 1 વાગ્યા સુધી ચાલ કરે, ત્યારે આવે જમવા માટે. મારા કામ થશે પછી પછી ઉપવાસ કરે. મારે એને સાંજ સુધી કહેવાનું પણ નહીં, અમે 4 વખત કહેવા જઈએ કે તું જયો, 1 વાગ સુધી તારો ટાઈમ થઈ જશે, આટલું કરીને જાઉં છું. એમ કરી કરીને કહે, હવે તું રાત્રે ક્યાં, હવે મોટો દિવસ આટલું સરસ, હવે રાત્રે ક્યાં ગઈશ, ચાલ લે પછકાન ઉપવાસ, સાંજના 6 વાગે ઉપવાસ પછકાન લે, પાણી વાપરવા માટે. આવી રીતે ઉપવાસ કરે અને અમે કરાવડા થઈ ગયું, સમજાય. જીવતળો ઉત્તમ, એટલા સરસ જીવતળો. આ બધાને તારવા જેવા છે, આપણી જવાબદારી વધતી જાય છે. જેમ જ્ઞાન આપણી પાસે આવે તેમ આપણે જ્ઞાન બીજાને આપણે ફેલાવે, બરાબર આગળ ચાલું છું. બીજી 4 ભાવના, મૈત્રી પ્રમોદ કરુણાને માધ્ય છે. મૈત્રી પરના હિતની ચિંતા, તે મૈત્રી ભાવ કહેવાય છે. પરના હિતની ચિંતા, પરના હિતની ચિંતા, મૈત્રી એટલે બીજાના હિતની ચિંતા. તમને ક્યાંય પણ પહેલાં બીજાનું હિત સમજાય કે આનું શું. ઘોડાગાડીમાં જતા હતા અને બાઇક પર જઈ, રતનભાઈ ઘોડાને પણ છાયડામાં રાખવાનું, બાઇકને પણ છાયડામાં રાખવાનું, ફરક કેટલો ખબર છે? ઘોડામાં ઘોડાની ચિંતા કરતા હતા, બાઇકમાં આપણી ચિંતા કરી, સમજાઈ ગયું? ઘોડામાં ઘોડાની ચિંતા કરે કે ઘોડો થાકી ગયો છે, એટલે ઘોડાને સાતા આપીએ, પાણીની ડોર મૂકીએ, અને ચરવાનું જે હોય તે ઘાસ કે જે બી હોય એને આપીએ, કારણ કે ઘોડાને વાલ કરીએ, કારણ કે ઘોડો આટલું લઈને આવ્યો, અભી થાક્યો હશે. બાઇક પર કે તમે જાણ રીતે જ ઘોટો છો, તમે આવડી તો નથી ઘોડતા, પછી હમણાં જો તડકામાં ઘોટીશ તો ઘોટી સીટ ગરમ થઈ જાય. કેવી કેટલો ફરક, જળ સાથે ને ચેતન સાથે આટલો ફરક રહે. ચેતન સાથે રહો તો ચેતનની ચિંતા કરો, જળ સાથે રહો ત્યારે જળમાં સ્વાર્થની અંદર તમારી ચિંતા કરશો. માટે જીવ સાથે રહેવું, જળ સાથે બહુ ના રહેવું. તમને જીવ સાથે રહેવા કરતાં જળ સાથે રહેવા વધારે આનંદ છે. ટીવી સાથે 6 કલાક રહો, પત્ની સાથે વાત કરવા માટે 20 મિનિટ રહે, આખા દિવસમાં નીકળો તમારો કેવી આનંદ. હા ભાઈડી પાછી બહુ દુર્લભતા છે. મૈત્રી પરના હિતની ચિંતા, બધાનું હિત, એક એક જીવનું હિત વિચારવાનું. આપણે તો જીવ માત્ર સાથે કરીએ છીએ. ખામે મેં સબ જીવે બોલીએ છીએ, સબે જીવા ખમંત મેં મિત્તી મેં સબ બોલીએ છીએ. મારે બધા જીવો સાથે મૈત્રી ભાવ છે, સમજાય છે? બધા જીવો સાથે મૈત્રી ભાવ છે, એક પણ જીવ બાકી નથી, તો હિતની ચિંતા કરવી પડશે. એનું હિત કેવી થાય? પત્ની પાસે વારંવાર રસોઈ ગરમ નહીં જ કરાવવાની સમજી જ રાખજો. જમવાના ટાઈમમાં તમારા ભાના નીકળી ગયા, તમે મારે ફોન પછી બતાવીને આવું છું, કોકને શું કેમ ત્રાસ આપીને જીવો છો? શા માટે? બધી જગ્યાએ વિવેક મહત્વનો છે. આપણા એક વસ્તુને સેટ માટે બીજા લોકો દુઃખી થાય નહીં ચાલે, એ બી જીવ છે, કામવાળી પણ એક જીવ છે. બધાના હિતની ચિંતા કરીને તમે સેટ થાઓ, તમારા પ્રમાણે ગામ સેટ નહીં કરો. તમારા પ્રમાણે ગામને સેટ કરશો તો તમે સંસાર પરિભ્રમણ મારેશો. બીજાના હિતને મુખ્ય રાખીને તમે સેટ કરશો તો તમે તમારા આત્મામાં સ્થિર રહેશો. આ બધું સીધું સમજી રાખો. ખ્યાલ આવે છે? આગળના પોઈન્ટ માટે પ્રમોદ, ગુણી જેવો સામે દેખાય ત્યારે તમને સંભ્રમ થવો જોઈએ. અરે આ ગુણીના દર્શન થયા, શું આનંદ થવો જોઈએ. આનંદ થાય થવો જોઈએ, થાય, ગુણી મળે તો થાય ચોક્કસ. બધામાં ગુણ છે, કોઈ ખાસ ફ્રેન્ડ વર્ષો સુધી તમને મળે અચાનક જેટલી ખુશી થાય છે એટલી રોજ રૂટિંગમાં મળતા નહીં, એટલી ખુશી થવી જોઈએ. એ તો રોજ મળે છે. ગુણિયલ પ્રતિ આવતો સંસારના સંપર્ક પ્રતિ વર્ષો જૂની તમારી સ્કૂલની ફ્રેન્ડ તમને રસ્તામાં મળી જાય, કેટલા રાજીના રેડ થઈ જાઓ. બાકી પ્રમોદ ભાવ નથી, આ તો સંસાર પરિણામ છે. કારણ કે તમે ગુણોથી કનેક્ટ નથી થયા, તમે તમારા ભૂતકાળથી સ્મૃતિ પણ બનાવી. જ્યારે એ જ વસ્તુ જો ગુણોથી આપણે થાય, સરસ
તમે ગુણ બી એવા ગાજો કે લોકોને લાગે કે રિયલમાં ગાઈશ. એ તો તમને કહે છે સવારથી કઈ મળ્યું નથી લાગતું. તમને જયારે કોઈ આવું સંભળાવે સવારથી કોઈ નથી પડ્યું, સમજી લેજો લુખું ગાયું. સમજો ને મારી વાત, ખ્યાલ આવે છે ને? પ્રમોદ હર્ષ થવો જોઈએ, અરે સમાચાર મળે ને આનંદ થવો જોઈએ. જો સમજી રાખો દોષો બધામાં જ છે. તમારે શું મતલબ છે દોષો? જોઈએ ગુણો જુઓ ને, મજા કરો ને, શું કરો? દોષો યાદ રાખીને આપણે કર્મ બાંધીને ક્યાં જવું છે? જ્યાં સુધી મોક્ષમાં ન જાય ત્યાં સુધી દોષો રહેવાના. દોષો જોશો ગોળમાં મીઠા છે, ગોળમાં કીડીએ ફરતી હોય શું કરશો? બોલો કે ગોળ મીઠો, બોલો કે ગોળ કીડી વાળો, ચાલે કે મીઠા? તો કીડી આવે, કીડી કાઢ નાખવાની, બીજું શું કરવાનું? પણ ગોળ મીઠો જ બોલાય, કીડી વાળો ન જ બોલાય. કરુણા, દુઃખી જીવોને જન્મ થતી કરુણા ભાવ જાય, અનુકંપા યોગ્ય પાત્રોને. એટલે ખાસ કરીને તમે રસ્તા પર નીકળો, અહીંયા કોઈ ફૂટપાથની આસપાસ કોઈ ભિખારી વહેલો દેખાય, એટલે કરુણા આવી જાય. કર્મ ગયેલા કે જેને કારણે એની પાસે રહેવાનું ઘર નથી યાર. ભગવાન એવી શક્તિ આપ કે મારા ભારત દેશમાં જન્મેલા કોઈ મારા ઘર વગર કેવી રીતે રહી શકે, એને ઘર કેમ ના આપી શકે? ભલે આજે શક્તિ છે કે નથી તમે ભાવના તો ભાવો. આનાથી જે પુણ્ય ઉપાર્જન થશે, કાલો આવતા ભાવની અંદર તમારી પાસે એટલી અઢળક સંપત્તિ આવી કે તમે બધાના ઘર પણ આવશો. હું જાપાનમાં બુલેટ ટ્રેનમાં જયારે જતો હતો ત્યારે બુલેટ ટ્રેનમાં મેં દિનેશભાઈને પ્રશ્ન કર્યો, મારી બાજુ બેઠેલા. દિનેશભાઈ તમે કે શું છે બુલેટ ટ્રેનમાં બારીમાં બધું બતાવતા કે સાહેબ આ બધા ભાઈ અમારા જાપાનમાં બધા ગરીબ ઘરો આવ્યા, ગરીબ ઘરો બી પાછા સારા બંગલા લાગતા હતા, ઘરમાં ગાડી દેખાઈ તો આમ ઘરે ગાડી પડી છે. તો કે અહીંયા અમારે ખેડૂતો જ્યાં ગાડી હોય ત્યાં કે દૂર દૂર જવાનું ગાડી તો જોઈએ, ખેડૂત છે બધા અહીંયા ઘર સારા, ટેનામેન્ટ જેવા તો ઘર હતા અને ગાડી હતી, એટલે હું દુઃખી આમાં. ત્યારે મને વિચાર આવ્યો હતો આ ભારત દેશમાં કે અહીંયા એક માણસ એવો નથી કે એક ટકો માણસ આમ મને બતાવ્યો જો આ ભિખારી કે આ ભિખારી છે, તો સારી પાસે કાંઈ નથી. એ સિગરેટ પીધો તો મસ્ત, જીન્સ પહેરો તો કાઢા, તો આની પાસે બધું તો છે, અહીંયા ભિખારીની પાસે કામ નથી, બાકી માણસ પાસે બીજું નથી, એને બધું મળી જાય. ત્યારે મને વિચાર હતો હું ભારત દેશમાં જન્મ્યો છું, મારા સ્કૂલના ટીચરે મને ભારત દેશની ભવ્યતા સમજાવી છે. હું નાનો તો ત્યારે સ્કૂલની અંદર પ્રાર્થના કરતો, ભારત મારો દેશ છે, બધા ભારતીય મારા ભાઈ બહેન. હું જયારે નાનો હતો ત્યારે સ્કૂલના ટીચરો મને બોલાવતા હતા અને હું એક વખત નહોતો બોલ્યો, મને લાફો પડ્યો યાદ છે. આ જે મારા દિવસોમાં હું બોલ્યો છું એ મારા ભારત દેશમાં અત્યારે આજે હજારો લોકો લાખો લોકો મરી ગયા. જયારે મેં એક સમાચાર સાંભળ્યા કે એક બોલો જે મિલિટરી મરી ગયા અને મિલિટરીનું મળદું જયારે ગામમાં લઈને આવ્યા ત્યારે ગામની અંદર લાઇટ નથી અને મળદું બાળવા માટે લોકોએ ગાડીની લાઇટ ઓન કરીને એની લાઇટની અંદર એને મળ્યું, મારી આંખમાં મારા ભારત દેશનો એક માણસ કુરબાન થયું બોર્ડર પર, એના કામમાં લાઈટ અચ્છે દિન આ ગયો. એ અચ્છે ત્યારે દુઃખ જે વિશે તમને અંદરથી ભારત દેશની પણ ચિંતા થાય ને, અંદર રિયલ તમે સમજો કે તમારામાં સંગીત બીજ રોપણ થયું છે. મારું ઘર સાજ બાકી જેને જે ઘરે કરે તો સંગીત બધી સ્વાદ છે. જ્યારે તમને જેની સાથે કાંઈ સંબંધ નથી પણ તમને એ જીવોના દુઃખ દૂર કરવાનો અંદરથી પ્રયાસ જાગે ને, ખાલી ભાવના બી જાગે ને, તો તમે નાચજો, તમે માનજો કે સંગીતનું બીજા થાણ થયું ચોક્કસ. મને બધા જીવ માટે કરુણા છે. ચાલો કરો દે વરસાદ, એની પાસે કાંઈ છે જ નહીં. ત્યાં પછી એને સિગરેટ બી પીએ તો એના માટે એ જ છે સુખ, એની પાસે બિયર બાર નથી એટલું જ સુખ છે એની પાસે. એને ગણતરી જ ન કરવાની હોય. આપણે તો જીવ માત્ર પ્રત્યેની ચિંતા કરવાની, એની પાસે ઘર કેમ? ભારતની ધરતી પર કોઈ માણસ રોટી કપડા મકાન પર સુઈ જ કેમ છે? આવો વિચાર બી આપણને આવે તે માનજો કે કાંઈક રોકાણ. આ કરુણા અને મધ્યસ્થતા, માધ્યસ્થતા, જે લોકો ધર્મમાં આવતા જ નથી, જે લોકો અવિનિત જીવો છે, આપણે એને કહ્યું આપણને દસ સંભળાવે એવા છે, તો પછી મધ્યસ્થતા રાખવા, તરછોડવાના નહીં, ઝઘડો નહીં કરવાનો, ઉપેક્ષા રાખવા, ક્યારેક તો તરસે એવી ભાવનાથી એને મૂકી રાખો. ક્યારેક તો થશે, ક્યારેક તો થશે, વિશ્વાસ રાખો. જવાબદારી તમારી મોટી છે. તમે ધર્મ સમજો છો ને તમે ધર્મ પામી રહ્યા છો. અવિનિત જીવો, ધર્મ નહીં સમજનારા જીવો, ધર્મ નહીં પામનારા જીવો, એ લોકો ગમે તે કરી શકે, તમે નહીં. સમજાય? તમે નેપાલ દેરાસર સુધી કન્ડિશન કરી શકે કે એક વખત થિયેટરના પિક્ચર જોવા જઈશ તો દેરાસર આવીશ, એ કન્ડિશન કરી શકે કે જીવ ધર્મ નથી પાડ, તમે નહીં.
તમારે એને ગમે તેમ કરીને ધર્મમાં જોવા માટે અલગ અલગ વાતોથી પ્રયત્ન કરવો. એક છોકરાને ભણાવવા માટે મહેનત કરી દઉં છું, મેં કન્ડિશન કેવી કરી, મેં આને ગમે તેમ કરીને બેસાડવું છું, ખાલી મારી સાથે વાતો કરતો તો એની પાસે એક આવડત હતી, એને ઇંગ્લિશ સરસ આવડતું, મેં તો એક કામ કરને મને ઇંગ્લિશ જરા એને નથી આવડતું, એ કરીને બેસાડો, ટ્રાય તો કરું કેવું બોલે છે. બહુ સરસ મને સમજાવ્યું, આ ફાઇન બેસે તો છે અને એના રસનો આવે, કાંઈ ઇંગ્લિશ નામનું તમે ટાઈમપાસ માટે કર્યું પણ તે છે. એમ કરતા કરતા મેં પ્લાન આમ કરતા બેસાડતો બેસાડતો ધર્મની વાત કરતા કરતા ઇંગ્લિશ બોલે એટલો હોશિયાર, કારણ કે તમે એટલા હોશિયાર છો કે મને ધર્મ કરાવવા માટે તમે આવું કામ કરી જાઓ છો. ભાઈ કાંઈ નહીં કરીશ તને, બધું હું બહારની સ્ટોરી વંચાવડાવી, છગન મગનની ચિંતા નહીં કર, મારી જવાબદારી મોટી, ઓલો ગમે તે કરી શકે હું ના કરી શકું. એ જો એક વખત ધર્મ ત્યાં વિમુખ થયો તો હું ગુનેગાર થઈશ, એ નહીં, આપણે ગુણું શાસન જઈશ. અને આવું શાસન મળ્યું છે એનો આનંદ છે કે જેમાં જવાબદારીપૂર્વક ને જોખમદારીપૂર્વક ચાલવાનું છે, કોઈ જે વિમુખ ન થવો છે, બધા જીવન છોડાયેલા રહેવા જોઈએ, આપણી જવાબદારી મોટી છે. જ્યારે મધ્યસ્થ ભાવથી નીકળ્યા છે ત્યારે આનંદ થાય, એ અપમાન કરી શકીએ આપણે નહીં, આપણે ધર્મ આપવા, એ ગુસ્સો કરી શકે આપણે નહીં, કારણ કે એ અજ્ઞાની છે તમે અજ્ઞાની નથી, એ ખોટું કરી શકે કારણ કે એને સમજણ નથી, તમને તો સમજણ છે તમે કેવી રીતે ખોટું કરી શકો. અને જો તમે ખોટું કર્યું તો ઓલો જીવ ડબલ ખોટું કરશે અને કહેશે તમે કરો તમે શું કામ કરો. જ્યારે એક ભૂલ અમારી થાય ત્યારે એની સજા અમારે જ ભોગવવાની છે, એ લોકોનો ગુનો નથી, ભૂલ અમારી છે. સમજાય છે? ધાર તલવારની સોહરી દોહલી, ચોરમાજીને તેની ચરણ સેવા, ધાર પર ચાલતા દેખ બાજીગરા. આ બાજીગરની દુનિયા છે, તલવારની ધાર પર ચાલવાનું, જીરો નહીં પડવા દેવાનું, સમજી રાખવું એ સ્ટેજ છે. ખ્યાલ આવી ગયો બરાબર? બાર ભાવના પૂરી થઈ હવે આવો આવતા પાસે લોકો સામે વાપરજો, ઘરે તો ઘરે જમતા જ નહીં. ચાલો હાથ જોડો, ચમચી વગર ખાવાનું કીધું છે, ચમચી ને ચમચો ને એ કે ધ્યાન રાખજો. જ્યારે દાંતની સાથે હાથનો સ્પર્શ થાય ત્યારે કોમળતા કોમળતા